नमस्कार नमस्कार विद्यार्थी मित्रों, आजना आपणा विडियो में धोरण 9 અને 10 में कंजक्शन आए थे। ये कंजक्शन आपणे जोईशुं। आनाथी पहेला 8મા ધોરણ में पण तमने कंजक्शन आए थे, संयोजक। कंजक्शन एटले के ए 8મા ધોરણ में तमने एंड, बट अने ओर आ त्रण कंजक्शन आए थे। आ 8મા ધોરણનો विडियो मैं अपलोड करेलो छे, तो तमे ए जोशो एटले तमने ख्याल आवशे कि एंड, बट अने ओरनो उपयोग कई रीते कराय छे। तो आ वीडियो में फरी तमने पहले संयोजक की व्याख्या कहूँ कि संयोजक एटले शू। तो कि संयोजक एटले एक एवो शब्द जे बे वाक्य होय, शब्द समूह होय अथवा तो नाम होय एने जोड़े। हवे सौथी पहेला आपणे एक संयोजक जोईशुं, अधरवाइज। हवे अधरवाइज एटले एनु गुजराती थशे नहींतर, विपरीत असर के परिणाम दर्शावे छे। 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં પણ તમને એન્ડ, બટ અને ઓર રિપીટ થાય છે, તો એ રિપીટ થાય છે તો તમે 8મા ધોરણનો વિડીયો જોઈશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે એ સેન્ટેન્સ કઈ રીતે બને છે। તો હવે મેં તમને જેમ અધરવાઇઝનું આગળ આ વ્યાખ્યા વાંચી એવી રીતે આ અધરવાઇઝ છે એ ઓરનું સમાનાર્થી શબ્દ છે। જેમ કે ઓર એટલે અથવા, તો આ એનું સમાનાર્થી શબ્દ કે નહીંતર, વિપરીત તમને પરિણામ દર્શાવે। તો એનો ફર્સ્ટ એક્ઝામ્પલમાં કે રન ફાસ્ટ, ઝડપથી દોડો, યુ વિલ લોસ ધ રેસ, કે તમે જે રેસ છે એ ગુમાવી બેસશો, એટલે કે તમે રેસમાં પાછળ રહી જશો, ઝડપથી દોડો। તો રન ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ લોસ ધ રેસ, ઝડપથી દોડો નહીંતર તમે તમારી જે રેસ છે એમાં પાછળ રહી જશો। એટલે પહેલું સેન્ટેન્સ છે એ શરત દર્શાવે છે કે આમ કરો નહીંતર વિપરીત પરિણામ આવશે, એની જે અસર છે એ વિપરીત થશે। એટલે બીજું પાછળનું જે સેન્ટેન્સ છે એ પરિણામ દર્શાવે છે। પછી બીજું સેન્ટેન્સ છે કે કીપ સાયલેન્સ, ગેટ આઉટ। કીપ સાયલેન્સ એટલે શાંતિ રાખો, નહીંતર તમે ગેટ આઉટ, બહાર નીકળી જાઓ। તો આપણે એમ કહીએ કે નહીંતર તમે આમ કરો તો શાંતિ રાખો, અધરવાઇઝ ગેટ આઉટ, એટલે એક કામ કરો એ શરત રાખે છે કે શાંતિ રાખો નહીંતર તમે બહાર જાઓ, એટલે એનું પરિણામ દર્શાવે છે વિપરીત। પછી થર્ડ છે કે પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સાચો બોલો। ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ, કે પ્રિન્સિપલ તમને સજા કરશે। તો પ્લીઝ ટેલ ધ ટ્રુથ, અધરવાઇઝ ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ, કે મહેરબાની કરી અને સાચું બોલો નહીંતર પ્રિન્સિપલ આચાર્ય તમને સજા કરશે। તો આ રીતે અધરવાઇઝ જે કન્જક્શન છે એનો ઉપયોગ થાય છે। અને બાકીનું જે છે બીજા નંબરનું કન્જક્શન એ હવે આપણે નેક્સ્ટ જોઈશું। હવે નેક્સ્ટ આવે છે સો અને ધેર ફોર, બંને શબ્દનો મિનિંગ થશે તેથી, માટે, કે સો એટલે તેથી અથવા તો માટે, અને ધેર ફોર એટલે પણ તેથી અથવા માટે, કે આ બંને શબ્દ સમાનાર્થી છે એટલે કે એકબીજાની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે। હવે આ સેન્ટેન્સમાં આપણે આનો ઉપયોગ કારણ અને પરિણામ દર્શાવે છે। એમાં જે પ્રથમ વાક્ય હોય છે, પહેલું જે વાક્ય હોય છે એ કારણ દર્શાવે છે, પ્લસ સો એટલે કે તમે સો અથવા ધેર ફોર મૂકો વચ્ચે, અને જે બીજું વાક્ય છે એ આપણને પરિણામ દર્શાવશે। તો પ્રથમ એમ કે અહીંયા લખેલું છે સેન્ટેન્સમાં કે રહીમ વોઝ બ્રેવ, રહીમ બહાદુર છોકરો હતો, હી કુડ કેચ ધ થીફ, તે ચોરને પકડી શક્યો। તો હવે રહીમ બહાદુર હતો તેથી અથવા તો માટે તે ચોરને પકડી શક્યો, આપણે ગુજરાતીમાં આવી રીતે સેન્ટેન્સ બનાવીએ। તો અહીંયા પણ એવી જ રીતે કે રહીમ વોઝ બ્રેવ સો હી કુડ ધ થીફ, હવે અહીંયા સો પણ મૂકી શકો અને એની જગ્યાએ તમે ધેર ફોર પણ મૂકી શકો કે રહીમ વોઝ બ્રેવ ધેર ફોર હી કુડ કેચ ધ થીફ। પછી સેકન્ડ કે બિના વોઝ સેડ, બિના દુઃખી હતી, શી ડીડ નોટ કમ ઇન ધ પાર્ટી, તે પાર્ટીમાં આવી ન હતી। તો બિના વોઝ સેડ સો સી કુડ નોટ કમ ઇન ધ પાર્ટી, અથવા બિના વોઝ સેડ ધેર ફોર સી કુડ નોટ કમ ઇન ધ પાર્ટી, એટલે કે સો અને ધેર ફોર આપણે એકબીજાની જગ્યાએ લઈ શકીએ છીએ કારણ કે તે બંને સમાનાર્થી શબ્દ છે। પછી થર્ડ કે મીરા ઇઝ નોટ વેલ, મીરાને સારું નથી, સી વિલ નોટ કમ ટુ સ્કૂલ, તે સ્કૂલ આવશે નહીં। તો મીરા ઇઝ નોટ વેલ ધેર ફોર સી કુડ નોટ કમ ટુ સ્કૂલ, કે મીરાને બરાબર નથી તેથી તે સ્કૂલે આવશે નહીં અથવા તો માટે તે સ્કૂલ આવશે નહીં, કે પહેલું સેન્ટેન્સ આપણને કારણ દર્શાવે છે અને બીજું સેન્ટેન્સ છે એ આપણને પરિણામ દર્શાવે છે, એટલે કે સો અને ધેર ફોર તેથી અથવા માટે। હવે આપણે થર્ડ જોઈએ, હવે થર્ડ આવે છે આઈધર ઓર, એનું ગુજરાતી થશે આ કે તે
બેમાંથી એક અથવા પહેલું, બેમાંથી એક લેવાનું, તે કે પહેલું. એટલે કે બે વિકલ્પો હોય એમાંથી કોઈ એક દર્શાવવા. આઈધર ઓર વપરાય છે, આઈધર ઓર હકારમાં વપરાય છે પોઝિટિવ સેન્ટેન્સીસમાં, કે બેમાંથી એક કામ કરશે અથવા બેમાંથી એકની પસંદગી કરશે, ત્યારે આઈધર ઓર વપરાય છે. પહેલું સેન્ટેન્સીસ કે ગીવ મી અ બુક, ગીવ મી અ મેગેઝિન. તો ગીવ મી અ બુક, કામ અને બુક આપ, અથવા તો મને મેગેઝિન, બેમાંથી એક, બંને નહીં. તો ત્યારે ગીવ મી એટલે કે આપ, અને પછી જે બે વસ્તુઓ હોય છે જે વિકલ્પ દર્શાવે છે એની વચ્ચે આઈધર ઓર મુકાય છે, કે આઈધર અ બુક ઓર અ મેગેઝિન, બુક અથવા મેગેઝિન. એટલે આ યાદ રાખવું પડે કે તમારે મેં આઈધર ઓર ક્યાં મૂકવાનું છે, કે પહેલો જે શબ્દ હોય જે વિકલ્પ દર્શાવતો હોય બેમાંથી એક વિકલ્પ, એની આગળ આઈધર મૂકવાનું, પછી એ વિકલ્પ બીજો આવે એની આગળ ઓર મૂકવાનું. એટલે કે અહીંયા બુક છે તો બુકની આગળ આઈધર, અને મેગેઝિન છે તો મેગેઝિનની આગળ ઓર. પછી સેકન્ડ, મધર વિલ પ્રિપેર સ્વીટ્સ. મધર પ્રિપેર કરશે એટલે તૈયારી કરશે સ્વીટ્સ, મીઠાઈની. મધર વિલ બેક અ કેક, અથવા તો કેક બનાવશે, બંને નહીં પણ બંનેમાંથી એક બનાવશે. તો મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. એટલે કે મધર વિલ, પછી આઈધર, અને પહેલી વસ્તુ છે સ્વીટ્સ એટલે પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. પછી થર્ડ, નેહા વિલ વોચ અ મૂવી, નેહા વિલ ગો ફોર અ પિકનિક. હવે નેહા છે એની વિકલ્પ દર્શાવે છે કે કાં એ પિક્ચર જોઈશે મૂવી, અને અથવા તો એ પિકનિક ઉપર જઈશે. તો કે નેહા વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક. એટલે આઈધર ઓરના સેન્ટેન્સીસમાં તમારે એવી રીતે યાદ રાખવાનું કે આઈધર પહેલાં વિકલ્પની આગળ અને ઓર બીજા વિકલ્પની આગળ. તો આવી જ રીતે આઈધર ઓર મૂકાય. હવે એના પછી જોઈશું નાઈધર નોર, કે નાઈધર નોર એટલે એનું ગુજરાતી એમ કે આ પણ નહીં અને પહેલું પણ નહીં, કે બેમાંથી એક પણ નહીં. હવે ફોર્થમાં છે નાઈધર નોર એટલે કે એનું ગુજરાતી થશે આ પણ નહીં પહેલું પણ નહીં, એટલે કે બંને નહીં. નોટ બતાવે છે પહેલા સેન્ટેન્સીસમાં. માનસી ઇઝ નોટ ક્લેવર, માનસી ઇઝ નોટ હાર્ડવર્કિંગ. માનસી હોશિયાર નથી અને હાર્ડવર્કિંગ એટલે કે મહેનતુ પણ નથી. તો કે માનસી ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ, કે જેમ આઈધર ઓર મૂકતા હતા એવી જ રીતે એની જે વિશેષતા બતાવે છે એની એકની આગળ નાઈધર અને બીજી વિશેષતાની આગળ નોર, એટલે કે બે વિશેષતાની વચ્ચે નોર આવે છે અને આગળ નાઈધર આવે છે. પછી સેકન્ડ છે કે આઈ વિલ નોટ વિઝિટ જયપુર, આઈ વિલ નોટ વિઝિટ ઉદયપુર. એટલે કે જયપુર અને ઉદયપુર આ બંનેની મુલાકાત હું લઈશ નહીં. તો આઈ વિલ વિઝિટ નાઈધર જયપુર નોર ઉદયપુર. થર્ડ, રતન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, કે રતન ગુજરાતી સમજી શકતો નથી, અન્ડરસ્ટેન્ડ, અને હી કેન નોટ સ્પીક ગુજરાતી, તે ગુજરાતી બોલી પણ શકતો નથી. તો કે રતન કેન નાઈધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી. નાઈધર નોરના જે સેન્ટેન્સીસ હોય છે એ સેન્ટેન્સીસ નકાર હોય છે, એટલે કે જે આ શબ્દ જોડી હોય છે એ નકારાત્મક હોવાથી તેમની સાથે જે નોટ હોય છે સેન્ટેન્સમાં એ આપણે જ્યારે નાઈધર નોર મૂકીએ છીએ એના સેન્ટેન્સમાં તો એ નોટ ક્યારે સાથે આવતો નથી, એટલે કે નોટ નીકળી જાય છે. અને અહીંયા નાઈધર નોર એટલે એનો મિનિંગ પણ એવો જ થાય છે કે આ પણ નહીં અને પહેલું પણ નહીં, એટલે બંને નકારાત્મક જ દર્શાવે છે. તો ત્યારે એ નાઈધર નોર મૂકીએ છીએ ત્યારે એની વાક્યમાંથી નોટ નીકળી જાય છે. હવે એના પછીનું જોઈએ. હવે એમાં બીકોઝ છે, બીકોઝનો મિનિંગ કારણ કે એવો થાય છે, અને સેન્ટેન્સમાં કારણ દર્શાવવા વપરાય છે. એમાં જે પ્રથમ વાક્ય છે એ પરિણામ દર્શાવશે પ્લસ બીકોઝ, અને બીજું વાક્ય છે એ તમને કારણ દર્શાવે છે. પહેલું સેન્ટેન્સ છે કે મધર વોઝ એંગ્રી, વીના કેમ હોમ લેટ. સેન્ટેન્સમાં એમ છે કે માતા ગુસ્સે હતા, વીણા કેમ હોમ લેટ, ઘરે મોડી પહોંચી, એટલે કે કેમ આવી, એ ઘરે મોડી આવી. તો મધર વોઝ એંગ્રી બીકોઝ વીણા કેમ હોમ લેટ, એટલે કે પ્રથમ વાક્ય પરિણામ દર્શાવે છે કે માતા ગુસ્સે હતા કારણ કે. તો બીજું વાક્ય કારણ દર્શાવે છે કે મીના નામની એની જે છોકરી હતી એ ઘરે મોડી પહોંચી એટલે માતા ગુસ્સે હતા. પછી સેકન્ડ કે યુ શુડ નોટ પ્લે આઉટસાઇડ, તમારે ઘરની બહાર, આઉટસાઇડ એટલે બહારની સાઈડ, પ્લે રમવું, અને યુ શુડ નોટ રમવું ન જોઈએ, કે તમારે બહારની સાઈડ ન રમવું જોઈએ. ઇટ ઇઝ વેરી હોટ, બહારે ખૂબ જ ગરમ છે. તો યુ શુડ નોટ પ્લે આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ વેરી હોટ. હવે થર્ડ વાક્ય,
કે ત્રીજા વાક્યમાં કારણ દર્શાવવા બિકોઝનો ઉપયોગ થાય છે. અને સામાન્ય રીતે એમ કે વાય કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં જો પ્રશ્ન પૂછવામાં આવે અને વાય હોય તો ત્યારે આપણે બિકોઝ દ્વારા એ પરિસ્થિતિ જે જન્ય હોય છે એનું કારણ આપણે દર્શાવીએ છીએ. તો એક્ઝામ્પલ એ રીતે પણ મૂક્યું છે કે વાય આર યુ લેટ, તમે શા માટે મોડા થયા, તો એ કારણ આપણે દર્શાવવાનું છે. તો ત્યારે કારણ એમ કહી શકાય કે બિકોઝ, કારણ કે, પછી જે પણ કોઈ કારણ હોય કે આઈ મિસ ધ બસ, કે મારી બસ મોડી થઈ, તો એ કંઈ કારણના વ્યાજબીપણાનું સમર્થન કરવા માટે અહીં કે એ મોડા પડવાનું જે કારણ દર્શાવે છે તો એના માટે પણ આપણે આ બિકોઝ એના દ્વારા આન્સર આપીએ છીએ. તો ટૂંકમાં કે બિકોઝ એટલે કે કારણ કે પ્રથમ વાક્ય પરિણામ દર્શાવે અને બીજું વાક્ય છે એ આપણને કારણ દર્શાવે છે પાછળનું સેન્ટેન્સીસ. હવે આવે છે સો ધેટ, એ ક્રિયાનો હેતુ દર્શાવે છે. એનું ગુજરાતી થશે જેથી. પહેલો એનો એક્ઝામ્પલ છે કે આઈ વિલ ગીવ યુ અ પેન, યુ કેન રાઇટ નાઇસલી. એટલે કે આમાં પહેલે આઈ વિલ ગીવ યુ અ પેન, હું તને પેન આપીશ, એટલે એ પેન આપવાનો આશય છે. અને એનું આશય શું, તો કે યુ કેન રાઇટ નાઇસલી, તો તમે એનાથી સારું લખી શકશો. એટલે કે આઈ વિલ ગીવ યુ અ પેન સો ધેટ, કે હું તમને પેન આપીશ જેનાથી, જેથી તમે સારું લખી શકશો, સારું લખી શકાય. કે સો ધેટ પછી સબ્જેક્ટ એટલે કે જે કરતા છે એ આવે છે, અને મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ આપે આવે છે. અને સો ધેટ એટલે ક્રિયાનો હેતુ, મતલબ પર્પસ ઓફ ધ એક્શન, ક્રિયાનો મુખ્ય હેતુ દર્શાવે છે. પછી સેકન્ડ કે ગેટ રેડી ફાસ્ટ, યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ, ઝડપથી તૈયાર થઈ જાઓ. યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ, તો જેથી તમે સ્કૂલે ઓન ટાઈમ સમયસર પહોંચી શકશો. તો ગેટ રેડી ફાસ્ટ સો ધેટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ, કે જેથી કરીને તમે સ્કૂલે બરાબર સમયસર પહોંચી શકો. તો પહેલો એમ કહેવાય કે આશય બતાવે છે, અને બીજું તમે સમયસર સ્કૂલે પહોંચી શકો છો સો ધેટ. એના પછી હવે જોઈએ, હવે જે સંયોજક આવે છે યેટ અને સ્ટીલ, આ પણ બટની જેમ જ છે કે યેટ એટલે છતાં પણ, સ્ટીલ એટલે તેમ છતાં, યેટ છતાં પણ અને હજુ સુધી. કે આ સંયોજક છે એ બે વાક્યની વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે. પહેલું સેન્ટેન્સ છે કે હી હેઝ ગુડ જોબ, તેની પાસે સારી જોબ છે. હી લુક્સ અનહેપી, પણ એનો જે અનહેપી છે, લુક્સ એટલે મતલબ એને દુઃખદ થાય છે. તો હી હેઝ અ ગુડ જોબ સ્ટીલ હી લુક્સ અનહેપી, કે તેની પાસે જોબ છે છતાં એ અનહેપી દેખાય છે. હર આઈસ આર વીક, તેની આંખીઓ નબળી છે. સી વોચિસ ટીવી, તે ટીવી જોવે છે. એટલે વિરોધાભાસ દર્શાવ્યો કે આંખ નબળી છે છતાં એ ટીવી જોવે છે. તો ત્યારે યેટ અને સ્ટીલ એ બેમાંથી તમે એક મૂકી શકો છો. કે આઈ એમ પુઅર, હું ગરીબ છું, બટ આઈ એમ હેપ્પી, તો એ બટ એટલે પણ, અને અહીંયા પણ છતાં પણ વિરોધાભાસ દર્શાવે છે. કે સી હેડ મોર રૂપીઝ, તેની પાસે ઘણા રૂપિયા હતા. યેટ સી લુકડ સેડ, તેમ છતાંય એ લુકડ સેડ, એ દુઃખી દેખાય છે. રૂપિયા છતાં ઘણા બધા હોય છે, છતાંય તે દુઃખી દેખાય છે. તો આ રીતે વિરોધાભાસ સેન્ટેન્સમાં દર્શાવે છે યેટ અને સ્ટીલ. હવે એના પછીનો એક જોઈએ. હવે એના પછીનો જે છે એ ધો અને ઓલ ધો, એટલે કે જો કે છતાં પણ, આ બંને શબ્દો છે એ પણ વિરોધાભાસ દર્શાવે છે. અને આ શબ્દ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. પહેલું કીધું છે સેન્ટેન્સ કે હી ઇઝ ક્લેવર હી ફેલ્ડ, તે હોશિયાર છે તે ફેલ થયો. એટલે હોશિયાર છે, પણ એનું જે જવાબ આવ્યો પાછળ જે દર્શાવે છે એ ફેલ, વિરોધાભાસ દર્શાવે છે. એટલે ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્ડ, કે તે હોશિયાર છે છતાં પણ ફેલ થયો, એટલે વિરોધાભાસ દર્શાવે છે. એટલે તમે આને સ્ટાર્ટિંગમાં ધો મૂકો. પછી સેકન્ડ કે હી ઇઝ પુઅર હી ઇઝ હેપ્પી, તે ગરીબ છે છતાંય હેપ્પી, ખુશ છે. તો ઓલ ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપ્પી. પછી થર્ડ, આઈ વર્કડ હાર્ડ, હું ખૂબ મહેનત કરું છું. આઈ ડુ નોટ ગેટ ગુડ માર્ક્સ, મને સારા માર્ક્સ મળતા નથી. તો કે ઓલ ધો આઈ વર્કડ હાર્ડ, હું મહેનત કરું છું છતાંય મને સારા માર્ક્સ મળતા નથી. તો ધો અને ઓલ ધો વાક્યની સ્ટાર્ટિંગમાં. તો આ રીતે અહીંયા ધો અને ઓલ ધોનો આપણે જોયું. હવે એના પછી એક છે ઓર એલ્સ, ઓર એલ્સ નહીંતર અથવા તો, એટલે કે આ અધરવાઇઝ આપણે જે આગળ જોયું અધરવાઇઝ એનો સમાનાર્થી શબ્દ છે. કે કોઈ બે સંકલિત બનાવોમાંથી એકની પસંદગી કરે છે તો ત્યારે ઓર એલ્સ વપરાય છે, અધરવાઇઝનો સમાનાર્થી શબ્દ છે. એના એક્ઝામ્પલ જોઈએ. તો આ રીતે ઓર એલ્સ નહીંતર અથવા તો,
કે પ્લીઝ સીટ સાયલેન્ટલી, મહેરબાની કરીને સાયલેન્ટ શાંતિથી બેસો. ધ ટીચર વિલ ગેટ એંગ્રી, શિક્ષક ગુસ્સે થશે. તો પ્લીઝ સીટ સાયલેન્ટલી ઓર એલ્સ ધ ટીચર વિલ ગેટ એંગ્રી, કે મહેરબાની કરીને શાંતિથી બેસો, નહીતર શિક્ષક છે એ ગુસ્સે થશે. એટલે કે અહીંયા તમને અધરવાઇઝ અથવા તો એલ ઓર એલ્સ. પછી એક જોઈએ કે તારક શુડ વર્ક હાર્ડ, તારક ખૂબ મહેનત કરે છે. હી વિલ નોટ સક્સીસ્ડ, કે તેને સફળતા મળતી નથી. તો તારક શુડ વર્ક હાર્ડ ઓર એલ્સ હી વિલ નોટ સક્સીસ્ડ. તો આ રીતે તમારા જે કન્જક્શન છે, નવમા અને દસમામાં આવે છે, એ કન્જક્શન અહીં કમ્પ્લીટ થાય છે. અને આમાં આગળ આપણે બધા જોયા, સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં આપણે અધરવાઇઝ જોયું હતું કે એમાં જે શરત બતાવે છે અધરવાઇઝ નહીતર વિપરીત, તો એવી જ રીતે ઓર એલ્સ છે. કે ફરીથી એકવાર કહી દઉં કે અધરવાઇઝ અને ઓર એલ્સ. પહેલું સેન્ટેન્સ જોયું હતું રન ફાસ્ટવાળું, પછી સેકન્ડ છે કે કીપ સાયલેન્સ ગેટ આઉટ. તો આ રીતે અહીં આપણા જે આ કન્જક્શન છે એ બધા કમ્પ્લીટ થાય છે. તો થેન્ક યુ.